નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો ધોરણ નંબર 8 ની અંદર. આજે આપણે જોવાના છીએ અંગ્રેજી વિષયમાં ગ્રામર ની અંદર ટોપિક નંબર 6, એટલે કે યુનિટ નંબર 6 છે. ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું સોલ્યુશન આપણે કરવાનો છે, પૂર્ણ વર્તમાન કાળનું. તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે ઝડપથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. તો વાત કરીએ આજના આપણે સોલ્યુશન ની અંદર. સૌ પ્રથમ તમને અહીંયા પૂર્ણ વર્તમાન કાળના યોગ્ય રૂપ વડે મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એમાં પેલું આવશે મોહન હેઝ સેન્ટ હિઝ બ્રધર ટુ સ્કૂલ, બીજામાં આવશે ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ, એના પછી હું હેઝ સીન માય પર્સ, એના પછી ધે હેઝ ગોન ટુ રાજકોટ, એના પછી વોટ હેવ યુ ઇટન, એના પછી છે મેઘા એન્ડ રાજ હેવ રિટન અ લેટર ટુ ધેર અંકલ, એના પછી છે આઈ હેવ ગીવન માય એડ્રેસ ટુ યુ, ધ થીવ્સ હેવ સ્ટોલન એટ ઓલ ધ જ્વેલરી, એના પછી વી હેવ ફ્લોવન કાઇટ્સ, એના પછી છે રોહિત હેઝ કટ ધ કેક. ચલો નેક્સ્ટ અમને હવે આપેલું છે આમાં કે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તરમાં લખવા છે હું હેઝ ફિનિશ ધ વર્ક. તો મોહિતથી આપણે વાક્ય બનાવવાનું છે, જવાબ આન્સર બને મોહિત હેઝ ફિનિશ ધ વર્ક. બીજું છે વોટ હેઝ અંકિત બાઉટ ઓફ કાઇટ્સ, થી આપણે વાક્ય બને છે અંકિત હેઝ ઓર અ કાઇટ્સ, શું કરી દે છે કાઇટ્સ. એના પછી વિચ ફિલ્મ હેવ ધે સીન, તો હિન્દી ફિલ્મ આપણે લખીએ તો ધે હેવ સીન હિન્દી ફિલ્મ. એના પછી When have they come last night? So they have come last night. Ena pachi where have you kept the key? So you have kept the key in the bag. Ena pachi which dress has she worn? She has worn a blue dress. Ena pachi where have the thieves hidden the treasures? So the thieves have hidden the treasures in the forest. એના પછી who has seen my bag? તો મોહન has seen my bag. નવમું when has Sital completed her work? તો Sital has completed her work at 10 am. Next is who has not received the mark sheet? તો પ્રાચી has not received the mark sheet. ચલો પ્રશ્ન નંબર 3 છે, આપણે પ્રશ્નના ટૂંકા ઉત્તરમાં લખવાના છે. એમાં પહેલું છે Have you seen Gandhi Ashram? તો એનો યસ થી જવાબ આપી યસ આઈ હેવ, અને નો માં જવાબ લખી તો નો આઈ હેવન્ટ. બીજું છે હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ, તો આવશે યસ ઇટ હેઝ, અને નો માં લખવું હોય તો નો ઇટ હેઝન્ટ. ત્રીજું છે હેવ યોર ટીચર્સ કમ્પ્લીટ ધ કોર્સ, તો યસ થી આપણે વાક્ય બનાવી યસ માય ટીચર્સ હેવ, અને નો થી વાક્ય બનશે નો માય ટીચર્સ હેવ નોટ. એના પછી ચોથું છે આપણને આપેલું છે હેઝ યોર ફ્રેન્ડ ગીવન યુ અ ગિફ્ટ ઓન યોર બર્થડે, તો આવશે યસ માય ફ્રેન્ડ હેઝ, અને નો માં વાક્ય બંધ નો માય ફ્રેન્ડ નોટ હેઝ નોટ. એના પછી પાંચમું છે હેવ ધ પોલીસ કોલ્ડ ધ થીફ, તો યસ ધ પોલીસ હેવ, અને નો માં લખવું તો નો ધ પોલીસ હેવ નોટ. પ્રશ્ન નંબર 4 છે રેખાંકિત શબ્દમાં ઉત્તર મળે તે રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો એમાં પહેલું છે સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ, તો બે રીતે વાક્ય બનાવે છે. પહેલું આપણે હું થી વાક્ય બનાવે તો હું હેઝ બ્રોકન ધ ગ્લાસ, અને બીજું વોટ થી વાક્ય બનાવે તો વોટ હેઝ ધ સર્વન્ટ બ્રોકન, શું બ્રોક કરે છે. એના પછી વત્સલ હેઝ ગોન ટુ ભાવનગર, તો અહીં તમને બે અંડરલાઇન આપી છે. પહેલું આપણે વત્સલ વાળા અંડરલાઇન થી આપણે વાક્ય બનાવીએ તો હું હેઝ ગોન ધ ટુ ભાવનગર, એના પછી બીજું છે ભાવનગર ની અંડર લાઈન જે કરેલ છે તેના આધારે તો વેર હેવ વત્સલ ગોન. નીલય હેઝ ફોરગેટન હિઝ બુક એટ હોમ, તો આ નીલય થી વાક્ય બનાવીએ તો નીલય થી આપણે વાક્ય બનાવીએ તો હું હેઝ ફોરગેટન હિઝ બુક એટ હોમ. બીજું હિઝ બુક થી વાક્ય બનાવીએ તો શું બનશે બીજું વાક્ય વોટ હેઝ નીલય ફોરગેટન એટ હોમ, અને ત્રીજું છે એટ હોમ થી વાક્ય બનાવીએ
તો ત્રીજું વાક્ય તમને બન્યું છે કે વેર હેઝ નીલે ફોલ્કન હિઝ બુક. સંજય અને ગસ્ટોન ઉપરથી વાક્ય બને, પેલા સંજય ઉપરથી વાક્ય બનાવી. હુ હેઝ થ્રોન ધ સ્ટોન એટ ધ ડોગ. એના પછી બીજું છે વોટ હેઝ સંજય થ્રોન એટ ધ ડોગ. એના પછી ચિલ્ડ્રન ઉપરથી વાક્ય બનાવીએ તો હુ હેવ ગોન ટુ સ્કૂલ. અને સ્કૂલની ઉપરથી વાક્ય બનાવ્યું તો વેર હેવ ધ ચિલ્ડ્રન્સ ગોન. એના પછી મધર ઉપરથી વાક્ય બનાવ્યું તો હુ હેઝ બેક અ કેક ઇન ધ મોર્નિંગ. અને બીજું વાક્ય કેક ઉપરથી બનાવેલું છે તો વોટ હેઝ મધર બેક ઇન ધ મોર્નિંગ, શું કરી રહ્યા છે. એના પછી ઇન ધ મોર્નિંગ ઉપરથી વાક્ય છે વેર હેઝ મધર બેક અ કેક. ચલો નેક્સ્ટ એક્ટિવિટીમાં આપણે જઈએ તો સાતમું તમને આપેલું છે સંધ્યા હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી. એમાં સંધ્યા ઉપરથી વાક્ય બને તો હુ હેઝ સોંગ ધ સોંગ ઇન ધ પાર્ટી. એના પછી બીજું છે ધ સોંગ ઉપરથી વોટ હેઝ સંધ્યા સોંગ ધ ઇન ધ પાર્ટી. એના પછી ત્રીજું છે ઇન ધ પાર્ટી ઉપરથી વેર હેઝ સંધ્યા સોંગ ધ સોંગ. ચલો આઠમું છે ધ ગાર્ડનર ઉપરથી વાક્ય બનાવી તો હુ હેઝ પુટ ધ ફ્લાવર ઇન અ વેવાસ. એના પછી બીજું ફ્લાવર ઉપરથી વાક્ય બનાવેલું છે વોટ હેઝ ધ ગાર્ડનર પુટ ઇન અ વાસ. એના પછી ત્રીજું છે વાસ ઉપરથી વાક્ય બનાવે છે ઇન અ વાસ, તો વેર હેઝ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર, ક્યાં મૂકે છે ફ્લાવર એમ. નવમું તમને આપેલું છે ધેય ઉપરથી વાક્ય બનાવવાનું છે તો પેલું આવશે હું હેવ રિટન અ લેટર લાસ્ટ વીક. બીજું લેટર ઉપરથી વાક્ય બનાવેલું છે વોટ હેવ ધે રાઇટન લાસ્ટ વીક. અને ત્રીજું છે વેન હેવ ધે રાઇટન અ લેટર. દસમું છે દીપક હેઝ લોસ્ટ હિઝ પેન, તો દીપક ઉપરથી હું હેઝ લોસ્ટ હિઝ પેન. અને બીજું છે વોટ હેઝ દીપક લોસ્ટ. એના પછી સુમિત એન્ડ સંકેત, એના ઉપરથી વાક્ય બનાવેલું છે હું હેવ અરેન્જ ધ બુક ઇન ધ કબાર્ડ ઇન ધ મોર્નિંગ. બીજું છે વોટ હેવ સમીર એન્ડ સંકેત અરેન્જ ઇન ધ કબાર્ડ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ. એના પછી વેર હેવ સુમીર એન્ડ સંકેત અરેન્જ ધ બુક ઇન ધ મોર્નિંગ. અને વેન થી વાક્ય બન્યું છે વેન હેવ સુમીર એન્ડ સંકેત અરેન્જ ધ બુક ઇન ધ કબાર્ડ. બારમું છે એમાં પણ આપણને ચાર વાક્ય બનાવવાના કીધા છે, ચાર અંડરલાઈન આપી એટલે ચાર વાક્ય બનશે. એમાં પેલું બનશે હું હેઝ પાર્ક ધ કાર નિયર ધ ગેટ ઇન ધ મોર્ન ઇવનિંગ. એના પછી બીજું છે વોટ હેઝ ધ ડ્રાઈવર પાર્ક નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. ત્રીજું છે વેર હેઝ ધ ડ્રાઈવર પાર્ક ઇન ધ ઇવનિંગ. એના પછી વેન હેઝ ડ્રાઈવર પાર્ક ધ કાર નિયર ધ ગેટ. તો વિદ્યાર્થી મિત્રો આ તો છઠ્ઠા નંબરનું આપણે યુનિટનું સોલ્યુશન. હવે નેક્સ્ટ આપણે જોવાનો છે સાતમા નંબરની યુનિટ, સાથે સાથે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે આપણે તુલના કરવાની છે. તો એમાં એક્સરસાઇઝમાં પહેલા આપણે વાત કરીએ તો મોના ઇઝ ક્લેવર અને સોના ઇઝ ઓલસો ક્લેવર. તો એને આપણે વ્યવસ્થિત લખવું તો મોના ઇઝ એઝ ક્લેવર એઝ સોના. બીજું છે અહેમદાબાદ ઇઝ બિગ, વડોદરા એન્ડ સુરત આર નોટ અ સો બિગ. તો અહેમદાબાદ ઇઝ બિગર ધેન વડોદરા એન્ડ સુરત. એના પછી દીપક ઇઝ ટોલ, મહેશ ઇઝ ઓલસો ટોલ. તો દીપક ઇઝ એઝ ટોલ એઝ મહેશ. એના પછી મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રીચ, મિસ્ટર મહેતા ઇઝ રીચ. તો મિસ્ટર મહેતા ઇઝ રિચર ધેન મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે. એના પછી ધ મેંગો ટ્રી ઇઝ નોટ સો ગ્રીન, ધ બનાના બનાયા બનિયન ટ્રી ઇઝ અ ગ્રીન. તો એનો આવશે ધ બનિયાન ટ્રી ઇઝ અ ગ્રીન ગ્રીનર ધેન ધ મેંગો ટ્રી. એના પછી છે કેતન કેન જમ્પ ટુ ફીટ હાઈ અને જતીન કેન જમ્પ થ્રી ફીટ. એના પછી છે એનો જવાબ આપણે લખીએ તો જતીન કેન જમ્પ હાયર ધેન ધ કેતન. એના પછી અક્ષય ઇઝ અ બ્રેવ, અનિલ ઇઝ ઓલસો બ્રેવ. તો અક્ષય ઇઝ સો ઇઝ એઝ બ્રેવ એઝ અનિલ. એના પછી માય રૂમ ઇઝ નોટ સો ક્લીન, યોર રૂમ ઇઝ ક્લીન. તો યોર રૂમ ઇઝ ક્લિયર ધેન માય રૂમ. એના પછી
મયુરી ઇઝ થિન, કાવ્યા એન્ડ ધરતી ઇઝ આર નોટ થિન. તો મયુરી ઇઝ થિનર ધેન કાવ્યા એન્ડ ધરતી. એના ભાઈ દસમું છે, મહેશ લુક ઓલ્ડ નરેશ ઓલ્સો લુક્સ ઓલ્ડ. તો મહેશ લુક્સ એઝ ઓલ્ડ એઝ નરેશ. એના ભાઈ ધીસ બેગ ઇઝ લાઇટ ધેડ બેગ ઇઝ ઓલ્સો લાઇટ. તો એનું બનાવ્યું તો ધીસ બેગ ઇઝ એઝ લાઇટ એઝ ધેડ બેગ. ચલો બારમું છે, ફાધર ઇઝ નોટ સ્લો અને ગ્રાન્ડ ફાધર ઇઝ વેરી સ્લો. ગ્રાન્ડ ફાધર ઇઝ સ્લોવર ધેન ફાધર. એના ભાઈ તેરમું છે, કિરણ ઇઝ ધ ક્વિકેસ્ટ ઓફ ઓલ બોયઝ. એના ભાઈ છે, નીતિન શર્ટ્સ ઇઝ એઝ ન્યૂ એઝ વિનિત શર્ટ્સ. એના ભાઈ છે, ધ પ્રાઇઝ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ હાયર ધેન ધ ઇંગ્લિશ બુક. ચલો નેક્સ્ટ વાક્ય આપેલું છે, ધીસ બુક ઇઝ એઝ thick as that book. 17મું છે, this flower are fresher than this flower. 18મું છે, my dress is the whitest of all girls dress. એના પછી છે, kavita is thinner than puja. 20મું છે, mr vyas is the oldest of all. ચલો પ્રશ્ન બે તમને આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તમને જે પણ કૌંસ માં આપેલા છે તેના પેલા સ્મોલ ને આધારે વાક્ય હાઉસ ઇઝ સ્મોલ. એના પછી સ્મોલર વાળું વાક્ય છે તો મોનાસ હાઉસ ઇઝ સ્મોલર ધેન રામુસ હાઉસ. એના પછી છે સ્મોલેસ્ટ પરથી વાક્ય બનશે તો સોનુસ હાઉસ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. ચલો બીજું આપેલું છે ક્લેવર. તો પછી પેલા વાક્ય બને પેલું અંડરલાઈન ક્લેવર છે કૌંસ. તો મિનલ ઇઝ ક્લેવર. સોનલ નું ક્લેવર છે તો સોનલ ઇઝ ક્લેવર ધેન મિનલ. અને ક્લેવરેસ્ટ આપેલું છે તો બિનલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ. એની તે બીજું વાક્ય સ્લો સ્લોવર અને સ્લોવેસ્ટ નું આપેલું છે. તો પેલું સ્લો નું ધીસ ટ્રેન ઇઝ સ્લો. બીજું છે સ્લોવર, ધેટ ટ્રેન ઇઝ સ્લોવર ધેન ધીસ ટ્રેન. એના પછી માય ટ્રેન ઇઝ ધ સ્લોવેસ્ટ ઓફ ઓલ. ચોથું છે ઓલ્ડ ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ ઉપરથી, માય ગ્રાન્ડ ફાધર ઇઝ ઓલ્ડ. Your grandfather is older than my grandfather. And Rupal's grandfather is the oldest of all. Ena bhai che Mohan Singh is strong. Ena bhai Darshan Singh is stronger than Mohan Singh. Ena bhai che Sri Singh is the strongest of all. Chalo chhatto apne beautiful, more beautiful and most beautiful upar the. The sparrow is beautiful. બીજું છે the swan is more beautiful than the sparrow. ત્રીજું છે the peacock is most beautiful of all. એના પછી happy, happier અને happiest ઉપરથી, તો અનિલ ઇઝ હેપી. પછી છે અમર ઇઝ હેપીયર ધેન અનિલ. ત્રીજું વાક્ય છે આનંદ ઇઝ ધ હેપીસ્ટ ઓફ ઓલ. ચલો નેક્સ્ટ છે હોટ હોટર એન્ડ હોટેસ્ટ. તો અમદાવાદ ઇઝ હોટ, માંડવી ઇઝ ધ હોટર ધેન અમદાવાદ એન્ડ ઈડર ઇઝ ધ હોટેસ્ટ ઓફ ઓલ. તો વિદ્યાર્થી મિત્રો આ તો યુનિટ નંબર 7નું સોલ્યુશન. હવે નેક્સ્ટ યુનિટમાં આપણે 8મું યુનિટનું સોલ્યુશન જોવા છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે. તો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે જેથી તમને આ વિડીયો લેક્ચર સમયસર મળતા રહે. અને હા, આજનું તમને વિડીયો લેક્ચરનું સોલ્યુશન કેવું લાગ્યું છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.